પાંચ વર્ષીય ગૌરી વ્રતનો પ્રારંભ આજે બીજા દિવસે ડભોઈના બગીચામાં નાની બાળકીઓમાં વ્રતનો ઉત્સાહ જોવા મળ્યો. વિવિધ મંદિરો ખાતે ભારતીય સંસ્કૃતિમાં બાલિકાઓ દ્વારા કરવામાં આવતા પાંચ દિવસ ગૌરી વ્રત અષાઢ સુદ અગિયારસથી ગુરુ પૂર્ણિમા સુધી ગૌરી વ્રતનો પ્રારંભના આજે બીજા દિવસે બાળકીઓ તેમની માતા સાથે ગૌરી વ્રત માટેની પૂજન સામગ્રી, પૂજાઓ તથા સુગામેવાને પ્રસાદી તથા નમક વગેરે વગરની મોળી ફરાળી વસ્તુઓ સાથે લઈ ડભોઈ નગરના એકમાત્ર રંગ ઉપવન બગીચાઓમાં મોટી સંખ્યામાં બાળકીઓ તહેવારની ઉજવણી કરવા ઉમટી પડે છે. ડભોઈ શહેર તાલુકા મથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ પોતાની માતાઓ સાથે બાળકીઓ બગીચામાં આવે છે અને વ્રત પહેલા પાર્વતી ગૌરીપાએ કરેલું એટલે ગૌરમાનું વ્રત કહેવાય છે. અષાઢી અજવાળી પાંચમે ટાવર બજારમાં અને ફળીએ કુવારિકાઓ ટોળે વળી ગૌરી માતાના ગીત ગાતા હોય છે અને આ દિવસે ઘેર ઘેર આનંદ છવાઈ જાય છે. ગૌરી વ્રત એ પાંચ દિવસનો તહેવાર હોય છે જે છોકરીઓ માટે ખૂબ ખુશી અને મહત્વનો તહેવાર છે. એ દિવસમાં છોકરીઓ ઉપવાસ કરે છે અને બહાર ફરવા માટે આવે છે, બાગ બગીચામાં બધી જગ્યા પર, અને રોજ સવારે મંદિરે પૂજવા જાય છે અને ગૌરી વ્રતથી છોકરીઓ ગૌરોની પૂજા કરે છે. શાળામાં બધી જગ્યાઓ પર રજા પાડીને ફરવા માટે બહાર જાય છે.